ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌને નમસ્કાર હું બિપિન મકવાણા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌને આવકારું છું મિત્રો પેપર નંબર એકસો ત્રણ સામાજિક વિજ્ઞાનોનો પરિચય એમાં આપણે અગાઉના લેક્ચરમાં બ્લોક નંબર ચાર ભારતીય રાજકીય પ્રથાઓને લઈ ચર્ચા કરતા હતા આજે લોકશાહી શાસન વ્યવસ્થાની અગાઉની કેટલીક ચર્ચાઓ એમાં આપણે લોકશાહીની વિસ્તૃત વિભાવના એના અલગ અલગ જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થાની લાક્ષણિકતાઓ એના કેટલાક ગુણ દોષ વિશેની ચર્ચા અને વાત કરેલી આજે આપણે લોકશાહીના વિવિધ પ્રકારો અને એની સફળતા શું છે એ મુદ્દાને લઈને ચર્ચા કરવાના છીએ હવે આ મુદ્દાની ચર્ચા કરતાં પહેલાં આજની ચર્ચાના મુખ્ય મહત્ત્વના મુદ્દા કયા હશે તો એની કેટલીક હાઇલાઇટ્સ એ તમારી સમક્ષ મેં મૂકી છે એમાં આજે જે મુદ્દાને લઈને આપણે ચર્ચા કરવાના છે એ લોકશાહી વિશેની પાયાની જાણકારી મિત્રો આ લોકશાહીની આખી વિચારધારા દર વખતે જ્યારે આપણે નવા મુદ્દાની શરૂઆત કરીએ છીએ એ વખતે થોડુંક જૂનું પુનરાવર્તન થાય એટલે એ રીતે ક્યાંક ને ક્યાંક જે છે એ એકની એક વાત થોડા જુદા સ્વરૂપે આપણે એ એનું પુનરાવર્તન કરતા હોય છે પણ મુખ્ય હેતુ મિત્રો એ છે કે જે તે મુદ્દા સાથેની એક નિસ્બતને બરાબર આપણે સમજી શકીએ એ આખી વાત જે છે એ એની સાથે સંકળાયેલી છે એટલે લોકશાહી શું છે એની પાયાની જાણકારી એ આપણને મળશે લોકશાહીના વિવિધ પ્રકારો વિશેની જાણકારી એ લોકશાહીના પણ અલગ અલગ પ્રકાર રે એ આપણને જોવા મળે છે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં આ વિચારધારા અથવા આ પદ્ધતિ થકી એ શાસન વ્યવસ્થા ચાલે છે તો મિત્રો એમાં આ એ લોકશાહી શાસન વ્યવસ્થાના મુખ્ય કયા પ્રકારો છે એ અલગ અલગ પ્રકારોમાં કયા પ્રકારની વિચારધારા પ્રમાણે કામગીરી થાય છે એને લઈને પણ થોડીક ચર્ચા એ આજના લેક્ચર દરમિયાન આપણે કરીશું ત્રીજો મહત્ત્વનો મુદ્દો લોકશાહી વિશેના મૂળભૂત ખ્યાલ એટલે આના લેક્ આ આ અગાઉના લેક્ચરમાં મેં તમને લોકશાહી શાસન વ્યવસ્થાના મહત્ત્વના જે અલગ અલગ પાસાઓ છે એના વિશેની વિગતે ચર્ચા કરી હતી આ નવા મુદ્દાનાને સાથે રાખી અને જૂની જે કેટલીક બાબતોને પણ આપણે આજના લેક્ચર દરમિયાન એના સાથેનું એક કનેક્શન શું છે એ જરા સમજવાનો પ્રયત્ન કરીશું લોકશાહી વિશેના વિવિધ પાસાઓ એમાં સારા ખરાબ કયા કયા મુદ્દાઓ છે એને લઈને પણ એ ક્યાંક જે છે કે ભાઈ બહુ બધી સારી બાબતોની સાથે ક્યાંક આવી નબળી બાબતો પણ એ આખી વિચારધારાને ક્યાંક અસર કરતી હોય છે એટલે એ રીતે એ મુદ્દાઓને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું છેલ્લો અને મહત્ત્વનો જે મુદ્દો લોકશાહી વ્યવસ્થા અને તેની સફળતા વિશેની જાણકારી દાખલા તરીકે આટલી બધી બોલ બોલબાલા એ સમગ્ર વૈશ્વિક સ્તરે એ લોકશાહી શાસન વ્યવસ્થાની છે તો એની સફળતા પાછળના મહત્ત્વના કયા કારણો છે એ એ કારણો અથવા એ સફળતાના જે કી પોઈન્ટ્સ છે એના વિશેની ચર્ચા પણ આજે આપણે કરીશું તો મિત્રો આટલી ટૂંકી ચર્ચા એ આજના લેક્ચરમાં આપણે આ લગભગ મેં તમને કહ્યા એ પાંચે પાંચ મુદ્દાઓને સાંકળી અને લોકશાહી શાસન વ્યવસ્થાના સંદર્ભમાં કેટલીક મહત્ત્વની ને તમારી સમક્ષ આજે મૂકવા માટેનો પ્રયત્ન કરવાનો છું સૌથી પહેલો જે મુદ્દો એ વિશ્વમાં જે લોકશાહી શાસનની જે અમલવારી થાય છે એના મુખ્ય મિત્રો બે પ્રકાર છે એક પ્રત્યક્ષ લોકશાહી અને બીજી પરોક્ષ લોકશાહી આ બંને પ્રકારની જો લોકશાહી એ વિશ્વમાં અલગ અલગ રીતે એ આ વિચારધારા પ્રમાણે જે છે એ કામગીરી થાય છે સૌથી પહેલો મુદ્દો જે છે એ પ્રત્યક્ષ લોકશાહી પ્રત્યક્ષ લોકશાહી એટલે એના નામમાં જ એનો અર્થ એ આવી જાય છે સામાન્ય રીતે જે છે એ જ્યારે રાજ્યના કોઈ પણ કાર્યોમાં પ્રજા એ સીધી રીતે એ પોતાની જાતને ભાગીદાર બનાવે છે અથવા ભાગીદાર બને છે અથવા ભાગ લે છે તો એ પ્રકારની આખી શાસન વ્યવસ્થાને આપણે પ્રત્યક્ષ લોકશાહી તરીકે ઓળખીએ છીએ પ્રાચીન ભારતના ગણરાજ્યો તેમજ પ્રાચીન ભારતના નગર રાજ્યોમાં એ મિત્રો આ પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી એ જોવા મળતી હતી આ તો ભારતના ગણરાજ્યો વિશેની વાત એ તો ખૂબ જૂની છે પણ અત્યારે જો આપણે વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકાના સમયતંત્રના કેટલાક રાજ્યોમાં એ આ પ્રત્યક્ષ લોકશાહી જોવા મળે છે એટલે આ વિચારધારામાં કોઈપણ પ્રકારના કાર્યો કાર્યોમાં પ્રજા એ સીધી રીતે ભાગીદારી નોંધાવી અને પોતાની જાતને એ રીતે સામેલ કરી અને એમાં એ પોતે સહભાગી થતી હોય છે બીજા પ્રકારની જે વિચારધારા જે છે અથવા અમલવારીની દૃષ્ટિએ જે બીજો પ્રકાર છે જેને આપણે પરોક્ષ લોકશાહી તરીકે ઓળખીએ છીએ થોડીક જે છે વચ્ચે અટકી અને થોડી પરીક્ષા લક્ષી પણ મિત્રો તમારી સમક્ષ વાત મૂકી દઉં તમે લેક્ચર દરમિયાન જે છે એ કેટલાક પ્રશ્નો એટલે હવે આપણે સામાન્ય રીતે આ પેપર નંબર એકસો ત્રણમાં હવે અંતિમ તબક્કામાં છે જે પહેલાં લેક્ચરથી જ હું કેટલીક મહત્ત્વની બાબતો ઉપર તમારું ધ્યાન દર વખતના લેક્ચરમાં દોરતો આવ્યો છું લોકશાહીના મુખ્ય કયા પ્રકાર ટૂંકા સ્વરૂપના પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય પરોક્ષ લોકશાહીમાં કઈ બાબતોનો સમાવેશ થાય પ્રત્યક્ષ લોકશાહીમાં કઈ બાબતોનો સમાવેશ થાય હા વર્તમાન સમયમાં પ્રત્યક્ષ લોકશાહી કયા દેશમાં જોવા મળે છે એટલે એવા કેટલાક એમસીક્યુ પ્રકારના સવાલો ટૂંકા પ્રશ્નો અને ક્યારેક લોકશાહીના વિવિધ પ્રકારોમાં આ પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી વિશે તમારે લખવાનું થાય એટલે એ રીતે પણ અત્યારે આ લેક્ચરમાં થોડીક સમયની મર્યાદા અને આ તમારી સમક્ષ મિત્રો જે હું પીપીટી રજૂ કરું છું એમાં પણ કેટલાક મહત્ત્વના જે મુદ્દાઓ હોય એની જ આપણે ચર્ચા અને વાત કરતા હોય છે પણ એ સિવાય તમને જે કંઈ સાહિત્ય આપવામાં આવેલું છે રાજ્યશાસ્ત્રના ઘણા બધા પુસ્તકોમાંથી પણ તમને આ અલગ અલગ પ્રકારની રાજકીય વિચારધારાઓ વિશેની કેટલીક માહિતી અને જાણકારી મળી રહેશે તો એ રીતે થોડીક તકેદારી આપણે આ પરીક્ષાના સંદર્ભમાં રાખીશું તો મિત્રો લેક્ચર સાંભળવાની સાથે સાથે જો કે આ બધું સમાંતરે એ કામ થતું હોય છે પણ ક્યાંક જે છે એ પેલું ભણેલું ભૂલી ન જવાય અથવા એના મહત્ત્વના જે કે મુદ્દાઓ હોય એના વિશેની નોંધ જ્યારે આપણે લેક્ચર સાંભળી રહ્યા હોય એ દરમિયાન તમે કરતા જ હશો એમાં કોઈ સવાલ જ નથી પણ ક્યારેક જો ચૂંક ચૂકી ન જવાય એટલા માટે વચ્ચે આ પરોક્ષ લોકશાહી વિશેની વાતને અટકાવી અને મેં આ થોડી પરીક્ષા લક્ષી તમારી સમક્ષ વાત મૂકી પણ મિત્રો રાજ્યની પ્રજા એ પરોક્ષ લોકશાહીમાં પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને તેમના દ્વારા પરોક્ષ રીતે રાજ્યના કાર્યોમાં ભાગ લઈને તેઓ રાજ્યમાં લોકશાહીની સ્થાપના કરે છે અને તેના સિદ્ધાંતો દ્વારા એ રાજ્યનું શાસન કરે છે એ આધુનિક લોકશાહીને પરોક્ષ લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે અને પરોક્ષ લોકશાહીમાં પણ છેવટની સત્તા એ લોકોના હાથમાં હોય છે દાખલા તરીકે મેં તમને અગાઉ પણ એવા ઘણા બધા ઉદાહરણો આપેલા છે અને આ કોન્ટેક્ટમાં પણ તમે સમજી શકો છો સામાન્ય રીતે જે છે એ પરોક્ષ રીતે સહભાગી બનવું એટલે સામાન્ય રીતે એ તમે શાસન વ્યવસ્થામાં સીધા નથી હોતા પણ મૂળ તમારો વિચાર તમારો મત લોકશાહી અથવા બંધારણમાં જે શબ્દો વપરાયો છે એટલે મત જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિચાર તો મત આપવાનો અધિકાર તો મત આપવાનો અધિકાર કોને પ્રાપ્ત થાય તો સામાન્ય રીતે અઢાર વર્ષની ભય જે વ્યક્તિ અઢાર ભય વર્ષનો જે બને છે એ શારીરિક અને માનસિક દૃષ્ટિએ પુખ્ત બને છે તો એવી વ્યક્તિ જે છે એ પોતે એ પોતાનો પ્રતિનિધિ એમાં અલગ અલગ એટલે દાખલા તરીકે લોકશાહીના પાયાના પદાર્થ પાઠ એ આપણને ગ્રામ્ય સ્તરથી જ શીખવા મળ્યા છે અને તમે ફીડવર્કના ભાગરૂપ પણ જો ગામડાઓમાં જાઓ છો એ વખતે તમે હવે થોડા સમય પછી પંચાયતની ચૂંટણીઓ આવશે તો સામાન્ય રીતે જે છે આ લોકશાહી શાસન વ્યવસ્થા શું છે એ આપણે સીધી રીતે એ આખી સિસ્ટમ અથવા એ વ્યવસ્થાનો જ ભાગ છે એટલે આ વ્યવસ્થાને આપણે સારી રીતે સમજીએ છીએ પણ હું મિત્રો અહીંયા તમારી સમક્ષ એ મુદ્દાને લઈને વાત કરતો હતો કે પરોક્ષ રીતે રાજ્યના કાર્યોમાં એ પોતે ભાગીદાર બને છે મત આપવાના અધિકારને લઈને જે વાત કરતા હતા કે હું પોતે કયા પક્ષમાં માનું છું કઈ વિચારધારામાં માનું છું એ પ્રમાણે જે છે એ જે પ્રતિનિધિઓને ચૂંટવાનો અધિકાર એ દેશના દરેક નાગરિકોને હોય છે અને હમણાં જ એ ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એ વખતે પણ અલગ અલગ પ્રકારના પક્ષો એ પોતાની વાતો એ લોકોની સમક્ષ જુદી જુદી રીતે મૂકેલી એના પ્રચાર પ્રસાર માટે પણ બહુ જ બધી પોતાના પક્ષની જાણીતી હસ્તીઓ ને લોકોની સમક્ષ લાવવાનો એ દરેક પક્ષ પ્રયત્ન કરે તો સામાન્ય રીતે જે છે એટલે આ બધામાંથી જે લોકોએ નક્કી કરવાનું હોય છે એ એ છે કે હું પોતે કઈ વિચારધારા સાથે માનું છું હા ને અને એ રીતે જે છે એ દરેક પક્ષ એ પોતે દાવેદારી કરતો હોય છે પણ સામાન્ય રીતે એ ગુપ્ત મતદાન લોકશાહી શાસન વ્યવસ્થાની આ ખૂબ મહત્ત્વની બાબત અને એ પણ જે છે એ ઇવીએમ ઇલેક્ટ્રિક વોટિંગ વોટિંગ મશીનથી એ આખી કામગીરી કરવામાં આવે એટલે એ રીતે જે છે એ કોઈ પણ વ્યક્તિ એ પ્રત્યક્ષ રીતે એ જોઈ શકે જેથી કરીને પાછળથી એ ખરાબ રીતે થયું છે બરાબર થયું નથી એ પ્રકારની ટીકા ટિપ્પણી ન થાય એટલે પણ સૌથી અગત્યની બાબત એ છે કે પોતે જે વ્યક્તિ પોતે જે વિચારધારામાં માનતો હોય છે એ વિચારના લોકોને શાસન માટે ચૂંટીને મોકલે છે એટલે એ રીતે જે છે આમ સીધી રીતે એ ભાગીદાર નથી બનતા પણ જે અહીંયા છેલ્લે મેં તમારી સમક્ષ વાત જે મૂકેલી છે કે પરોક્ષ લોકશાહીમાં પણ છેવટની સત્તા એ લોકોના હાથમાં હોય છે આ વિધાન એ ખૂબ અગત્યનું છે કે સીધે સીધી રીતે તમે આખી સિસ્ટમમાં ક્યાંય નથી પણ સામાન્ય રીતે જે છે એ આખરી સત્તા તો જે લોકોએ ચૂંટીને મોકલ્યા હોય છે એના એટલે પબ્લિકના પ્રતિનિધિઓના હાથમાં હોય છે એટલે ઘણી વખત તમે જુઓ કે સરકાર બની હોય પણ ઘણી વખત જે છે એ સરકારમાં કેટલાક ધારાસભ્યો કેટલાક સભ્યોને મૂળ વિચારધારાના પ્રશ્નો હોય તો એક વખત ચૂંટાઈને આવ્યા પછી પણ એ પોતે જે પ્રમાણે કહી રહ્યા હોય એ પ્રમાણે સરકાર જો કામ ન કરતી હોય તો એવા કેસમાં જે છે એ ફરી વખત એ પબ્લિક હા અથવા લોકો એ પ્રકારના પક્ષને અથવા વ્યક્તિને નથી ચૂંટતા એટલે સામાન્ય રીતે એ સંદર્ભમાં એ શાસન લોકશાહી શાસન પરોક્ષ લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ લોકોનો વિચાર આ લોકોનો મત એ ખૂબ અગત્યનો છે એટલે આ પ્રત્યક્ષ લોકશાહીની પણ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે દાખલા તરીકે પ્રત્યક્ષ લોકશાહીની કેટલીક પદ્ધતિઓ અને રીતિઓથી નાગરિકો એ રાજ્યના કેટલાક કાર્યક્રમોમાં ભાગીદાર થઈ શકે છે એમાં જે કેટલીક મહત્ત્વની જે બાબતો હતી એમાં એક પહેલનો અધિકાર તો સામાન્ય રીતે દરેક દેશની શાસન વ્યવસ્થા એ બંધારણથી માંડીને મૂળભૂત કેટલીક બાબતોમાં પરિવર્તન કઈ રીતે કરવું અથવા ન કરવું એના વિશેની બધી બાબતો જ્યારે બંધારણ કોન્સ્ટિટ્યુશનની રચના થાય છે એ વખતે કરવામાં આવે છે અહીંયા મેં તમારી સમક્ષ જે એક ઉદાહરણ આપેલું છે કે સ્વિટરલેન્ડમાં પણ લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા ચાલે છે તો કે ભાઈ એમાં બંધારણમાં ફેરફાર કરવો હોય તો ક્યારે થઈ શકે તો તેના બંધારણમાં લખાયું છે કે પચાસ હજાર મતદારોની સહીની જરૂરિયાત આ કોન્સ્ટિટ્યુશન ટ્યુશનમાં એ ફેરફાર માટે હોય છે તો એ રીતે જે છે એ એક વખત નક્કી કર્યું એટલે કે ભાઈ એ છેલ્લો અને અંતિમ કાયદો એવું નહીં પણ સમય સંજોગોને આધીન એ ક્યાંક પરિવર્તન ફેરફાર કે બદલાવની જરૂરિયાત લાગે તો સામાન્ય રીતે અહીંયા વસ્તીના સંદર્ભમાં એ પચાસ હજારનો એક આંકડો નક્કી કરે ને કહું કે ભાઈ સ્વિટરલેન્ડે એ સ્વીકાર્યું એના બંધારણની રચના વખતે કે ભાઈ આટલા લોકો જો સહી કરી અને આવેદનપત્ર આપે અથવા પોતાનો મત રજૂ કરે તો એના સંદર્ભમાં કોન્સ્ટિટ્યુશનમાં પણ ફેરફાર થઈ શકે સામાન્ય રીતે જો લોકશાહી શાસન વ્યવસ્થાની મિત્રો ખરી મજા આ છે કે આમાં સાચા અર્થમાં એ શાસકો અથવા જેની આત્મસત્તા હોય છે તો એકમાત્ર નિમિત્ત હોય છે લોકો વતી એ વહીવટ કરે છે પણ એ રીતે જે છે એ આમાં વિચારધારા એ ખૂબ અગત્યની છે એટલે આ પહેલ વિશેની વાત એ આ રીતે એક મહત્ત્વની બની રહે છે પૂછા એટલે લોકોને પૂછવામાં આવે એટલે આ પ્રક્રિયા પણ બે રીતે કરવામાં આવે ફરજિયાત લોકપુચ્છા અને મરજિયાત લોકપૂચા એટલે એવા જે કેટલાક મહત્ત્વના જે મુદ્દાઓ છે એમાં કમ્પલસરી પૂછવું જ પડે અને કેટલાક એવા મુદ્દાઓ છે કે જેમાં લોકોના હિતમાં જે હોય એ પ્રમાણે નક્કી હોય એટલે આ પૂછાના પણ આ રીતે બે પ્રકારો ફરજિયાત અને મરજિયાત એ કયા સમય અને સંજોગોમાં પ્રક્રિયા કરવી એમાં આ પૂછાનો મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે કારણ કે જ્યારે અબ્રાહમ લિંકને આપેલી લોકશાહી વિશેની મિત્રો વાત કરતા હતા એ વખતે જે લોકો માટે લોકો દ્વારા અને લોકો થકી જે ચાલતી શાસન વ્યવસ્થા એટલે એમાં આ લોકો એ મુદ્દા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવેલો છે એટલે એ રીતે આ પ્રત્યક્ષ લોકશાહીમાં પૂછા કરવામાં આવે હં કોઈ પણ મત અથવા વિચાર રજૂ કરતા પહેલાં પબ્લિક ઓપિનિયન હં પબ્લિકને પૂછવામાં આવે એટલે એ વાત એ એ રીતે પ્રત્યક્ષ લોકશાહીની એક મહત્ત્વની બાબત બની રહે છે લોકમત જેને આપણે પ્રજામત કહીએ છીએ એ પણ આ લોકપુછ મતના સંદર્ભમાં કયા પ્રકારના કાયદાઓ ઘડવા કયા પ્રકારના નીતિ નિયમો ઘડવા તો એના માટે દાખલા તરીકે વિધાનસભામાં જે છે એ આપણા ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રના લેવલે સંસદ સભ્યો તો એ દેશના સ્ટેટની વાત હોય તો સ્ટેટ એ પોતે કયા પ્રકારના કાયદાઓ ઘડવા એના અમલીકરણના નિયમો એ પોતે બનાવે અને એની પહેલાં એ દાખલા તરીકે ભાઈ આ સિસ્ટમ હોવી જોઈએ કે કેમ તો એને લઈને પણ જે છે એ ઘણી બધી જગ્યાએ એ પ્રજાના મત પણ લેવાય છે કેટલીક ઘટનાઓ દરેક વખતે સરકાર આવું ન કરે તો પણ જે છે પ્રસંગોપાત કેટલીક ઘટનાઓને લઈ દાખલા તરીકે છેડતીની વાત હોય બળાત્કારની વાત હોય ડોમેસ્ટિક વાયોલેશનની વાત હોય તો એમાં સમાજમાં જે રીતે અલગ અલગ પ્રકારના સામાજિક ઘટનાઓ જે અથવા બનાવો બને છે તો એ પ્રકારે જે છે એ પ્રજા પણ પોતાનો મત એ ક્યાંક પ્રત્યક્ષ રીતે ક્યાંક પરોક્ષ રીતે રજૂ કરી અને દેશનો વહીવટ રાજ્યનો વહીવટ ચલાવવા માટેના કયા પ્રકારના નિયમો હોવા જોઈએ એ પોતાનો મત મત જેને ગુજરાતીમાં આપણે વિચાર તરીકે ઓળખીએ છીએ એટલે એ ત્રીજી અને સૌથી મહત્ત્વની બાબત એ લોકમત જેને આપણે પ્રજામત તરીકે પણ ઓળખીએ છીએ અને ચોથો મુદ્દો એ પ્રતિનિધિઓને પાછા બોલાવવાનો હક એટલે સામાન્ય રીતે જે છે એ એક વખત ચૂંટીને તમે ગયા એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ પછી પોતાને ફાવે અથવા મનસ્વી વ્યવહાર કરે મિત્રો એવું નથી લોકશાહી શાસન વ્યવસ્થાની ખરી મજા તો આ છે કે ભાઈ એમાં તમે સત્તાનું સુકાન સોંપ્યું છે એટલે એનો મતલબ એ નથી કે ભાઈ મારે મનસ્વી બની અને પ્રજા પર વહીવટ કરવો એટલે આ લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રતિનિધિઓને પાછા બોલાવવાનો પણ મતદાતાઓ દેશના નાગરિકોને આ એક અધિકાર પ્રાપ્ત થાય છે આ બાબતો પછી હવે છેલ્લો અને સૌથી મહત્ત્વનો જે મુદ્દો એ લોકશાહી વ્યવસ્થાની સફળતા શા માટે આ શાસન વ્યવસ્થા જ્યારથી મિત્રો આપણે આ એકમ ચાર ભારતીય રાજકીય પ્રથાઓને લઈ અને આ લોકશાહી વિશેની ચર્ચા કરી રહ્યા છે એ વખતે મારા પહેલાં લેક્ચરથી જ એ સૌથી વધુ કોઈક ને કોઈક રીતે જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણગાન અથવા એના સારા પાસાઓ વિશેની ચર્ચા આમ તો આના અગાઉના લેક્ચરમાં પણ આપણે ગુણ અને દોષોને લઈને પણ ચર્ચા કરેલી છે એટલે લોકશાહી શાસન વ્યવસ્થાની સફળતા પાછળના મુખ્ય કયા કારણો છે અથવા એની બહુ સાદી ભાષામાં કહીએ તો લોકશાહી શાસન વ્યવસ્થાનું સફળતાનું શું રાજ છે તો એ રાજ ને પણ આપણે બરાબર સમજવું પડે એટલે એમાં સૌથી પહેલી અને મહત્ત્વની જે બાબત છે એ પ્રજામાં આવેલી જાગૃતિ દાખલા તરીકે ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો એના પછી આપણે આ લોકોના વિચારને ભરેલી આવી એક આદર્શ એ રાજકીય વ્યવસ્થાનો સ્વીકાર એ આપણા દેશે કર્યો શરૂઆતમાં શિક્ષણ એ પ્રમાણમાં ઓછું હતું પણ ધીરે ધીરે આજે ક્રમશઃ એ ભાઈઓ બહેનો સ્ત્રી પુરુષો દરેક જાતિ જ્ઞાતિ અને ધર્મોમાં લોકો ધીરે ધીરે એ શિક્ષણના મહત્ત્વને સમજી રહ્યા છે એટલે આ શિક્ષણના પરિણામે જે છે એ પ્રજા એ ખાસી જાગૃત બને છે અને એના પરિણામે જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેક વ્યક્તિ એ પોતાના અધિકાર માટે એ બરાબર જાગ્રત છે દાખલા તરીકે આજે કોઈ પણ વ્યક્તિ ને હું તમને એક વાત આ તબક્કે એ પણ કરી લઉં કે ભાઈ આપણી આપણું બંધારણ એ દેશ ની જરૂરિયાતને અનુરૂપ દુનિયાના ઘણા બધા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા પછી એમાંની કેટલીક સારી અને મહત્ત્વની જે બાબતો છે એ બધી જ બાબતો એ આપણા બંધારણમાં સમાવિષ્ટ કરેલી છે તો એમાં દાખલા તરીકે અલગ અલગ પ્રકારની જે કલમો તો એમાં કલમ એકવીસ રાઈટ ટુ લાઈફ જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ જીવન જીવવાનો અધિકાર તો જીવન જીવવાનો અધિકાર એટલે એક માત્ર ખાલી એમાં અન્ન વસ્ત્ર અન્ન વસ્ત્ર કે આવાસની વાત નથી આવતી પણ એ બધાની સાથે જીવન જીવવાના અધિકારનું અદઘટન એ અલગ અલગ રીતે કરવામાં આવેલું છે અને એમાં સૌથી જે મહત્ત્વની બાબત એ જીવન જીવવાના અધિકારમાં આપણી પાયાની મહત્ત્વની જે ત્રણ મૂળભૂત જરૂરિયાતોની સાથે સૌથી મહત્ત્વની બાબત એ આરોગ્યની વાત હોય પીવાના પાણીની વાત હોય હં કોઈ પણ વ્યક્તિને થતાં અન્યાયની વાત હોય તો એ વખતે મિત્રો આપણી કોર્ટો પણ જો ન્યાયિક વ્યવસ્થા લોકશાહીમાં આખી બહુ જુદા પ્રકારની છે હા અઉ પણ મેં તમને વાત કરેલી છે કે એક સમયે જે સત્તાનું સુકાન સંભાળતા હોય હા એવા વ્યક્તિઓ દ્વારા પણ જ્યારે કાયદાનો દુરુપયોગ થાય ટ્રાફિકના નિયમોથી માંડીને એવી ઘણી બધી ફિલ્મી અસ્થિઓથી માંડીને એવા બહુ જ બધા લોકો જે છે કે જેનું માનપાન એનો હોદ્દો હા એનો દરજ્જો એ ખાસો ઊંચો છે પણ જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે સમાનતાના આદર્શને સ્વીકારેલો છે એટલે આ જે છે એ કોર્ટો પછી પ્રજામાં શિક્ષણનું જે પ્રમાણ વધ્યું છે એના લીધે જે છે એ લોકો આજે ખાસા જાગ્રત થયા છે અને એના પરિણામે જે છે એ આખી લોકશાહી શાસન વ્યવસ્થા સફળ થઈ જાય સફળ થઈ છે એવું આપણે કહી શકીએ ત્રીજો બીજો મહત્ત્વનો મુદ્દો સરકાર સત્તાનો દુરુપયોગ કરતી નથી એટલે ક્યાંક એવી જો ઈચ્છાશક્તિ હોય તો પણ મિત્રો એવું નથી થઈ શકતું અને જો ભૂલે ચૂકે એ એવું કરવામાં આવે તો એના દુષ્પરિણામો એ ઘણા બધા પક્ષોએ ભૂતકાળમાં ભોગવવા પડેલા છે કટોકટીની સ્થિતિ પછી સત્તામાં બહુ જ બધા પરિવર્તનો આવ્યા તો આવા જે છે મોંઘવારીથી માંડીને બધા મુદ્દાઓમાં નવનિર્માણનું આંદોલનથી માંડીને વૈશ્વિક લેવલે પણ આવા ઘણા બધા ચળવળો મુમેન્ટોથી માંડીને બધું થયેલું છે તો સામાન્ય રીતે એ સરકાર એ બહુ જ સભાનપણે કારણ કે જે સરકાર એ પોતે સત્તા ભોગવે છે સત્તાનો દોર એનું સુકાન જેના હાથમાં છે એ પોતે પણ પાંચ વર્ષ માટે જ્યારે લોકો ચૂંટીને સત્તાનું સુકાન સોંપે છે એ પક્ષ ને પાંચ વર્ષ નથી રહેવાનું હા એને પછી પણ એ પક્ષ પોતે એવો પ્રયત્ન કરે કે ભાઈ આગામી ચૂંટણીઓમાં પણ પોતાની સરકાર બને એટલે સામાન્ય રીતે જે છે આ લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર એ પોતે જે છે એનો દુરુપયોગ નથી કરતી અને મૂળભૂત વિચારધારાને સાથે રાખી અને આખી સરકારી સિસ્ટમ એ બરાબર ગોઠવાય એ પ્રકારના પ્રયત્નો ત્યાં થતા હોય છે એટલે આ એક મહત્ત્વની બાબત એ પણ એ લોકશાહીની સફળતાનું ખૂબ મોટું રહસ્ય અને ભારતમાં તો ખૂબ નિષ્પક્ષ રીતે આપણે જોઈએ છે કે ઘણા બધા એવા લોકો છે એને લોકશાહી શાસન વ્યવસ્થા એ બનાવેલા કાયદાઓ દ્વારા એ દંડાત્મક અને કડકમાં કડક શિક્ષાથી માંડીને બધી પ્રક્રિયા આપણા દેશમાં જ અથવા જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ત્યાં જ થઈ શકે અને એક વખત નિર્ણય લીધા પછી પણ મેં તમને અગાઉ પણ કહેલું છે કે નિર્ણયના સંદર્ભમાં પણ ટીકા ટિપ્પણી થાય અને સરકારને પોતાની જો ભૂલ લાગે તો પોતે સ્વીકારી અને બહુ હકારાત્મક રીતે એ જનતાના હિતમાં લોકોના હિતમાં એ નિર્ણય લેવાતો હોય છે ચોથો મુદ્દો અહિંસક રીતે સત્તાની ફેરબદલી ને શક્ય બનાવે છે અને બધું જ કંઈ બધું હિંસાથી થાય છે એવું નથી આ દેશમાં મહાત્મા ગાંધીજીએ આઝાદી મેળવવાનું આંદોલન અને વર્ષો જૂની અંગ્રેજોની શાસન વ્યવસ્થા એ અહિંસાના શસ્ત્ર થકી જ એ લોકોને સાથે રાખી અને આઝાદી મેળવવા માટે એ એક આખું ઓગણીસો ચૌદ પંદરથી લઈ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ગાંધીજી પરત આવ્યા અને પછી એમણે એ સૌથી પહેલાં ગોપાલકૃષ્ણ ગાંધી જેમના રાજકીય ગુરુ છે એમની સલાહથી એમણે એ દેશના જુદા જુદા ગામડાઓનું પરિભ્રમણ કર્યું અને પછી એ એમાં સત્ય અને અહિંસાનો મુદ્દો એ એ ગાંધીની વિચારધારામાં કેન્દ્ર સ્થાને હતો અને કોઈ પણ જગ્યાએ જો હિંસા થાય તો ગાંધી એ વાતને ટેકો નહોતા કરતા ઘણી વખત આ બધી હિંસાથી માંડીને બધાની સામે એમણે ઉપવાસ એ પણ જાહેર કરેલા છે એટલે આ અહિંસક વિચારધારા એ ખૂબ મહત્ત્વની છે એટલે ભારતે તો દેશ અને દુનિયા આપણા દેશમાં તો એ મુદ્દાને આપણે મહત્ત્વ આપીએ છીએ પણ આજે એ આતંકવાદથી માંડીને એવા વૈશ્વિક લેવલના જે કંઈ પ્રશ્નો છે એનો ઉકેલ એ પણ આ અહિંસા કે ગાંધી વિચારધારામાં રહેલો છે એટલે એ દ્રષ્ટિકોણ પણ એ અહિંસાના ખ્યાલમાં આવે એટલે સામાન્ય રીતે મિત્રો લોકશાહી શાસન વ્યવસ્થાએ એ ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે પણ હજી જે છે એ સંપૂર્ણ છે એવું આપણે ન કહી શકીએ કારણ કે મોટાભાગના લોકશાહી રાજ્યોમાં આર્થિક અને સામાજિક અસમાનતા આજે પણ અસ્તિત્વ ધરાવે છે આપણે સૌના સમાન વિકાસની વાત કરીએ છીએ પણ આજે હમણાં જે કંઈ આર્થિક આંકડાઓથી માંડીને બધું જાહેર થયું તો એમાં બહુ જ ઓછા મુઠ્ઠી પર લોકોની પાસે એ દેશની મોટાભાગની સંપત્તિ છે તો આ વિચારધારા જે છે એ હજી એ આર્થિક ભેદભાવ આર્થિક અસમાનતા આજે પણ આપણી સામાજિક વ્યવસ્થામાં આર્થિક વ્યવસ્થામાં જોવા મળે છે એટલે આ અર્થમાં એ આપણે સાચા અર્થમાં એ લોકશાહીને પચાવી નથી શક્યા ક્યાંક જે છે જાણે અજાણે એ આ બધા પ્રકારના મુદ્દાઓમાં મુશ્કેલી પડતી હોય છે તો એ રીતે લોકશાહી વ્યવસ્થાને સાચા અર્થમાં હજી સફળ બનાવવા માટે આ દિશામાં ઘણા બધા પ્રયત્નો કરવાની જરૂર છે એ દિશામાં કયા પ્રયત્નો થઈ શકે આનો લોક એના માટે લોકમત અને લોકમતને અસરકારક બનાવવા માટે શું થઈ શકે શું કરી શકાય એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વિશેની ચર્ચા મિત્રો જેમ જેમ આપણે આ મુદ્દાઓમાં આગળ વધતા રહીશું એમ એમ આ મુદ્દાઓ આ લોકશાહી શાસન વ્યવસ્થાના જે જેની નબળી અથવા ખરાબ કડીઓ છે હા એ એક જાગૃત નાગરિક તરીકે એક સમાજ કાર્યકર તરીકે આ બધા મુદ્દાઓને લઈ અને આપણે કમ્યુનિટીની વચ્ચે કઈ રીતે જઈ શકીએ એ સંદર્ભમાં પણ એક સામાજિક કાર્યકર તરીકે આપણે આ દિશામાં ઘણું બધું કરવાની જરૂરિયાત છે શું થઈ શકે કઈ રીતે કરી શકાય એ સંદર્ભે તમે પણ વિચારજો અને ફરીના લેક્ચરમાં જ્યારે મળીશું એ વખતે આગળના મુદ્દાઓમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ હા એ મુદ્દાને લઈને ચર્ચા કરીશું તો મિત્રો અહીંયા મારી વાતને અટકાવું છું આપ સૌ મિત્રોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ સૌના આભાર સાથે ફરીથી મારી આજની વાત પૂરી કરું છું ધન્યવાદ